चाइना गोत्री विस्तार में एलसीबीनी टीमे विदेशी दारूनो जत्थो झड़पी पाड्यो छे। गांधीना गुजरात में दारूबंदीनो कड़क अमल माटे पोलीस विभाग अने सत्ताधीशो दृढ़ताथी कार्य करे तो वास्तविकता में दारूबंदी सार्थक थाय। बाकी पोलीस समयांतरे दारू पकड़ी पोतानी पीठ थाबड़े पण ते बाद पण दारू पीनार अने वेचनार पोतानी प्रवृत्ति चालू ज राखे छे। इच्छाशक्ति अने निर्णय शक्तिना अभावे दारूबंदी वास्तविकता में सार्थक थती नथी। प्रजामांथी दारूबंदीना अमलीकरणने लईने वधु टीकाઓ સવાલો ન થાય તે માટે સમયાંતરે કાર્યવાહી પણ થતી હોય છે। કાચની ખાલી બોટલોની આડમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો ટેમ્પો મંગળવારે બપોરે રેસકોર્સ સર્કલથી ગોત્રી તરફ જઈ રહ્યો હતો, જે અંગે એસીબીની ટીમને માહિતી મળી હતી। વોર્ડ નંબર 11ની ઓફિસ પાસે ઘડિયાળ સર્કલ પાસે ટેમ્પોને રોકી તલાશી લેતા દારૂ અને બિયરની 200 પેટી મળી આવી હતી। टेम्पो चालक वजीन डामोर तेमज क्लीनर नरेश बारियानी पोलीसे अटकायत करी हती। दारू अने टेम्पो मळीने पोलीसे कुल 14.36 लाखनी किंमतनो मुद्दामाल कब्जे करी कायदेसरनी कार्यवाही हाथ धरी हती। એસીબીની સ્કોડ છે એના પીએસઆઈ અને માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ આઈસર જે છે આ દારૂનો જથ્થો લઈ અને અમારા વિસ્તારમાંથી નીકળેલ તે દરમિયાન તેઓને ચેક કરી અટકાવી અને ગુનો દાખલ કરેલ છે, જેમાંથી બે આરોપી નરેશ પુરિયા અને પંકજ ડામોર છે એ મધ્યપ્રદેશનો છે અને પુરિયા છે એ દાહોદનો રહેવાસી છે। બે આરોપી મળી આવેલ છે, અમારી તપાસ ચાલુ છે। તપાસમાં આગળ અમને ખ્યાલ આવશે કે ક્યાં જથ્થો જતો હતો અને કોને મંગાવ્યો હતો, અને જે ટોટલ જથ્થો છે એ 100 પેટી બિયરની છે અને 100 પેટી વિસ્કીની છે અને ટોટલ એની કિંમત 7,40,000 થાય છે। આ રીતનો અમે જથ્થો કબજે કર્યો છે, એ તપાસનો જ વિષય છે, તપાસ કર્યા પછી ખ્યાલ આવશે। હા, એટલે એ જે આઈસર છે એની અંદર કાચના જે ટુકડાઓની જે બોટલો અને એના જે બાચકા ભરી અને રાખેલું છે એની વચ્ચે દારૂ છુપાવી અને રાખેલો હતો। ડ્રાઈવર પાસેથી જે વિગત મળેલ છે એમાં કઈ નામ કે કઈ નથી, પણ અમે ટેકનિકલ સોર્સથી હવે શોધી કાઢીશું તપાસમાં કે કોને અહીંયા જથ્થો લઈ જતા હતા અને ક્યાંથી આવેલ છે એ અમે તપાસમાં આવે અને પૂછશું, ઇન્ટ્રોગેટ કરી અને તો ખ્યાલ આવશે। ના, એવો કોઈ હજી તપાસમાં કંઈ મળ્યું નથી અને ગોલ્ડન ચોકડીથી એને પ્રાઇમરી પૂછતા જણાવે છે, પણ એનું લોકેશન ને બધું જોયા પછી જ ખ્યાલ આવે। પેટ્રોલિંગ દરમિયાન